કુદરતે ભારતને ઋતુઓની વિવિધતા બક્ષી છે. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ એમ દરેક ઋતુને બે મહિના સુધી માણવાનો લહાવો ભારતીયોને મળે છે. દરેક ઋતુ તેનું આગવું સૌંદર્ય ધરાવે છે, પરંતુ વસંતનો વૈભવ નિરાળો છે. કાતિલ ઠંડીની ઋતુ શિશિરની વિદાય સાથે જ વસંતનું આગમન થાય છે. વસંત પંચમી એ આ ઋતુનો મહત્વપૂર્ણ તહેવાર છે. વસંત ઋતુના આગમન સાથે જ ગુજરાતના કચ્છમાં પ્રકૃતિ ખીલી ઉઠી છે. કચ્છ ભલે સૂકો પ્રદેશ કહેવાતો હોય, પણ આજે આ પ્રદેશમાં વસંત ઋતુની કૃપા વરસી છે. શિવરાત્રી, હોળી જેવા તહેવારોની સાથે આ ઋતુમાં લગ્નો પણ મોટી સંખ્યામાં થાય છે. દેવી સરસ્વતીની આરાધના માટે પણ આ ઋતુ મહત્વની ગણાય છે. વસંત તો કુદરત દ્વારા મળેલી એક ભેટ છે, નજરાણું છે. જેમ કોઈ સારો વિચાર આવે ને તો એ સારા કાર્યનો જન્મદિવસ ગણાય. જે દિવસે સારો વિચાર આવે તે સારા કાર્યનો જન્મદિવસ ગણાય. તેમ વસંત છે ને એ ફૂલોની કુખે જન્મેલી સુગંધનો જન્મદિવસ છે વસંત પંચમી. ઋતુરાજ વસંતના વૈભવ પર અનેક કવિઓએ કાવ્ય રચનાઓ આપી છે. કવિની ભાષામાં કહીએ તો આજે ભુજના વિવિધ માર્ગો અને બગીચાઓની ધરતી સોળે શણગાર સજીને વસંતનું સ્વાગત કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. નવી કુંપળો, નવા પુષ્પો ખીલી રહ્યા છે. શિયાળાની સમાપ્તિ અને ઉનાળાની શરૂઆતનો વચ્ચેનો ગાળો એટલે વસંત. મનુષ્યની સાથે પશુ પક્ષીઓ પણ આ ઋતુમાં પ્રફુલ્લિત થઈ ઉઠે છે. પ્રકૃતિને માણતા આવડે તો પથ્થરથી કરી અને પોખરાજ સુધી, પરપોટાથી કરી અને હીરા સુધી ચોમેર પ્રકૃતિ અઢળક વેરાયેલી છે. કામ કરતે કરતે માણીએ એ જ તો પ્રકૃતિ છે. બાકી બગાસા ખાતે ખાતે સમય ફાળવીને પ્રકૃતિને માણી શકાતી નથી. એક કવિએ કહ્યું છે કે રેડિયોમાં ફાગણના ગીતો વાગ્યા ત્યારે ખબર પડી કે આજે વસંત પંચમી છે. તો આવો ભાગદોડના આ સમયમાં આ અનેરા પર્વને ભૂલી ન જઈ આપણી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા પ્રયાસ કરીએ. કેમેરામેન નરેશ બુટિયા સાથે ભરત ડોડિયા, VTV ભુજ.